ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે ગયા લેક્ચરમાં આપણે તમારું ચેપ્ટર નંબર છ કે તત્વોના અલગીકરણ વિશેનું જે ચેપ્ટર હતું એ આપણે કમ્પ્લીટ કર્યું હતું હવે આપણા બે ચેપ્ટર બાકી છે પહેલું અને બીજું ઘન પદાર્થો અને દ્રાવણ અને એક ડી અને એફ વિભાગના તત્વો તમારું અધૂરું છે તો પહેલાં આપણે દ્રાવણો ચેપ્ટર

ઘણા બધા પ્રકારના દ્રાવણો આવેલા છે બરાબર સામાન્ય જીવનમાં ભાગ્યે જ શુદ્ધ પદાર્થોના આપણે સંપર્કમાં આવીએ છીએ મોટા ભાગે આપણે અશુદ્ધ પદાર્થના જ સંપર્કમાં આવે છે મતલબ કે કોઈના કોઈ દ્રાવણના સંપર્કમાં જ આવીએ છીએ આમાંના મોટા ભાગના બે કે વધારે શુદ્ધ પદાર્થો ધરાવતું મિશ્રણ હોય છે અને એમાંથી મોટા ભાગની વસ્તુઓ મિશ્રણ સ્વરૂપે હોય છે જેમાં બે થી વધારે શુદ્ધ પદાર્થો રહેલા હોય છે તેમની ઉપયોગીતા અથવા અગત્યતા તેમના સંગઠન ઉપર આધાર રાખે છે જેમ કે પિત્તળ ગુજરાતીમાં પિત્તળ કહેવાય જે કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે એ બેનું મિશ્રણ છે તો કોપર અને ઝીંક શુદ્ધ પદાર્થ એના મિશ્રણથી મેં પિત્તળ બનાવ્યું બરાબર પછી આવે છે જર્મન સિલ્વર આ એક એક માર્કના પ્રશ્ન છે જર્મન સિલ્વર છે કોપર ઝિંક અને નિકલ નું બનેલું છે યાદ રાખજો જર્મન સિલ્વર માં સિલ્વર છે જ નહીં એમાં કોપર છે ઝિંક છે ને નિકલ કોપર એટલે તાંબુ બરાબર અને ત્યાર પછી કાસુ એટલે કે બ્રોન્ઝ એમાં કોપર અને ટીન નું મિશ્રણ છે અને એમના ગુણધર્મ એમના શુદ્ધ પદાર્થ કરતા અલગ હોય છે બરાબર આ ઉપરાંત પાણીમાં એક પીપીએમ એટલે કે વન પાર્ટ પર મિલિયન જેટલો અણુમાં એક સોરી દસ લાખ આયનોમાં એક આયન ફ્લોરાઇડાયન હોવો જોઈએ એફ માઇનસ તો એ દાંતના ક્ષયનને રોકી શકે બરાબર પણ જો એ એક પોઈન્ટ પાંચ જેટલું હશે તો એ જ ફ્લોરેડાયન ડાઘ પાડે છે દાંતમાં એટલે કે ફ્લોરેડાયનની વધુ સાંદ્રતા આપણા માટે ઝેરી નીવડે છે ઉદાહરણ તરીકે સોડિયમ ફ્લોરાઇડ છે એ ઉંદર માટે કામ કરે છે બરાબર ત્યાર પછી નસમાં અપાતા ઇન્જેક્શન હંમેશા અમુક આયનીય સાંદ્રતાને ક્ષાર ધરાવતા પાણીમાં ઓગાળેલા હોય છે જે લોહીના પ્લાઝમાની સાંદ્રતા સાથે સુમેળ સાંધે છે એટલે આપણે ગમે ત્યારે આપણા શરીરમાં કોઈ ઇન્જેક્શન આપીએ છીએ તો એ ઇન્જેક્શનની જે દ્રાવણ છે એની આયનીય સાંદ્રતા હંમેશા લોહીની અંદર પ્લાઝમાની જે સાંદ્રતા છે એની સાથે બંધ બેસતી હશે સમજાણું એટલે મિસમેચ ના થાય તકલીફ ના પડે એટલે કે સાંદ્રતા અને દ્રાવણ આ બે શબ્દો આપણા માટે ખૂબ જ અગત્યના છે આપણે ધારીએ છીએ એ નથી કે વધારે અગત્યની વસ્તુ છે એ આપણા માટે બરાબર આ એકમમાં આપણે પ્રવાહી દ્રાવણોને અને એમની બનાવટને ઘન દ્રાવણો એટલે કે મિશ્ર ધાતુઓ એવી બધી વસ્તુમાં બહુ ઊંડા નથી ઉતરવાનું પ્રવાહી દ્રાવણોમાં ડિટેલમાં જવાનું છે આપણે આ બાબતોને દ્રાવણોના ગુણધર્મ કેવા કેવા તો ભાઈ આપણે બાષ્પ દબાણ વિશે વાત કરીશું આમાં અને એના સંખ્યાત્મક ગુણધર્મો એટલે કે જથ્થા પર આધારિત ગુણધર્મ સાંદ્રતા છે એના વિશે વાત કરીશું આપણે દ્રાવણોના પ્રકારની પણ ચર્ચા કરશું અને પ્રવાહી દ્રાવણોમાં રહેલા દ્રાવ્યની સાંદ્રતા માટેના અલગ અલગ એકમો જોશું તો આટલું આપણે આ ચેપ્ટરમાં જોવાનું છે ચાલો સૌથી પહેલો ટોપિક છે દ્રાવણોના પ્રકાર કે ભાઈ આપણે કેટલા કેટલા પ્રકારના કેવા કેવા દ્રાવણ હોય છે

સમાંગ મિશ્રણનો અર્થ એમ સમજીએ કે તેમનું સંગઠન અને ગુણધર્મ સમગ્ર મિશ્રણમાં એક સરખા હોય છે તેમજ એમને સામાન્ય ભેદરેખાથી અલગ કરી શકાતા નથી હવે દ્રાવણમાં બે ઘટકો હોય જે ઘટક વધારે પ્રમાણમાં હોય એને દ્રાવક સોલવન્ટ કહે છે દ્રાવક એટલે કે સોલવન્ટ અને જે ઓછા પ્રમાણમાં હોય ને દ્રાવ્ય કહેવાય હવે દ્રાવ્ય એકથી વધારે પણ હોય શકે દ્રાવણ જે ભૌતિક અવસ્થામાં અસ્તિત્વ ધરાવે છે દ્રાવક નક્કી કરે છે જો દ્રાવક ઘન સ્વરૂપે હોય તો તમારું દ્રાવણ ઘન સ્વરૂપે હશે જો દ્રાવક પ્રવાહી હશે તો દ્રાવણ પ્રવાહી સ્વરૂપે હશે જો દ્રાવક વાયુ હશે તો તમારું દ્રાવણ વાયુ સ્વરૂપે હશે એટલે ટૂંકમાં દ્રાવણ છે એ અવસ્થા નક્કી કરે છે તમારા દ્રાવણની બરાબર દ્રાવક સિવાયના એક અથવા એક થી વધારે ઘટકો જે દ્રાવણમાં હાજર છે પણ દ્રાવક કરતાં ઓછા પ્રમાણમાં છે એને દ્રાવ્ય કહે છે જેનું ઓછું પ્રમાણ એ દ્રાવ્ય સોલ્યુટ કહેવાય જેનું વધારે પ્રમાણ એ દ્રાવક સોલવન્ટ કહેવાય સોલ્યુટ પ્લસ સોલવન્ટ એટલે કે સોલ્યુશન આ એકમમાં આપણે માત્ર દ્વિ અંગી દ્રાવણોનો જ વાત કરશું એટલે કે બે ઘટક ધરાવતા દ્રાવણો એક દ્રાવ્ય અને એક દ્રાવક દ્વિ અંગી દ્રાવણની જ આપણે વાત કરવાની છે વધારે બરાબર ચાલો આ કોષ્ટકમાંથી એક પ્રશ્ન ઓછામાં ઓછો પૂછાશે મોસ્ટ આ વસ્તુ ખાસ યાદ રાખજો એક માર્ક પ્રશ્ન ઓછામાં ઓછો આ ટોપિક એટલે કે આ કોષ્ટકમાંથી પૂછાશે અહિયાં તમને દ્રાવણોના પ્રકાર આપ્યા છે અને એના ઉદાહરણ આપ્યા છે

આ વસ્તુ ખાસ યાદ રાખજો ભૂલ ન કરતા ઓકે હવે આપણે દ્રાવ્યની વાત કરીએ જો દ્રાવ્ય અને દ્રાવક બંને વાયુ હોય એનું ઉદાહરણ છે ઓક્સિજન અને નાઇટ્રોજન વાયુનું મિશ્રણ જો તમારો દ્રાવ્ય પ્રવાહી હોય પણ દ્રાવક વાયુ છે એટલે કે નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર કરેલ ક્લોરોફોમ તો ક્લોરોફોમ અહીંયા પ્રવાહી છે જે દ્રાવ્ય છે અને નાઇટ્રોજન વાયુ દ્રાવક થયું અને ઘન વાયુમાં મિશ્રણ તો નાઇટ્રોજન વાયુમાં કપૂર ઉમેરવું કપૂર ઘન સ્વરૂપે હોય કપૂર સળગાવો ત્યારે નાઇટ્રોજન વાયુ સાથે મિશ્ર થાય છે બરાબર ત્યાર પછી જો પ્રવાહીમાં વાયુ ઉમેરો તો ઓક્સિજનને દ્રાવ્ય કરો કાર્બન ડાયોક્સાઇડ દ્રાવ્ય કરો પ્રવાહીમાં પ્રવાહી ઉમેરો આ સૌથી વધુ આવશે આપણે બરાબર પ્રવાહીમાં દ્રાવ્ય થયેલ ઇથેનોલ અને ઘન પદાર્થ ઉમેરો ગ્લુકોઝ મીઠું એનેવોજ કોઈ પણ ઘન પદાર્થ અને પાણીમાં ઓગળે તો એ ઘનમાં પ્રવાહી થઈ જાય જો આ આપણા ચેપ્ટરનો મેઈન સારાંશ છે આપણે પ્રવાહી દ્રાવણો વિશે જ મોસ્ટલી ભણવાનું છે બરાબર હવે વાત કરીએ ઘનમાં ઉમેરો તો વાયુ વસ્તુને ઘન દ્રાવકમાં ઉમેરો એટલે પેલેડિયમમાં હાઇડ્રોજન વાયુનું દ્રાવણ એટલે પેલેડિયમની સપાટી પર હાઇડ્રોજનનો સોસ આવો એ ઘન દ્રાવણથી બરાબર પછી ઘન પદાર્થમાં પ્રવાહી પ્રવાહી છે ઘન એટલે કોઈ પણ મિશ્ર ધાતુ જેમ કે સોનામાં દ્રાવ્ય કરેલ કોપર અથવા તો હમણાં જ આપણે જોયું બ્રાસ છે જર્મન સિલ્વર છે બ્રોન્ઝ છે બરાબર એ બધા ઘન દ્રાવણોમાં આવે આમાંથી એક માર્કનો પ્રશ્ન પૂછે ઉદાહરણ તમને પૂછે એટલે એના માટે તૈયાર રહેજો હાલો હવે આવે છે દ્રાવણની સાંદ્રતાની અભિવ્યક્તિ એટલે કે અલગ અલગ પ્રકારના એકમો જો સાંદ્રતાના અમુક એકમો આપણે ભણી ગયા છીએ બરાબર હું તમને બધા એકમ યાદ કરાવું એમાં સૌથી પહેલાં આવે છે મોલારીટી જેને તમે કેપિટલ એમ કહો છો મોલારિટી બરાબર ત્યાર પછી સ્મોલ એમ જેને તમે મોલા કયો છો સૂત્ર બધાયને યાદ આપણે તો આપેલું દળ ગુણ્યા છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા કદ એમ માં આ તમારા મોલા રીટીનું સૂત્ર છે બરાબર ત્યાર પછી મોલા લીટીનું સૂત્ર શું હતું તો આપેલ જથ્થો આપેલ દળ ગુણ્યા હજાર છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું દળ એટલે કે કેપિટલ ડબલ્યુ લખું છું સોલવન્ટ માટે અને એ હશે ગ્રામમાં કેના માટે છે આ માત્ર સોલવન્ટ માટે જ છે દ્રાવકનું દળ

તમારા ધ્યાનમાં આવી ગયા છે ફરીથી રિવાઇઝ થશે અહીંયા જુઓ ચાલો બરાબર એકદમ સિમ્પલ ને સરળ વસ્તુ છે દ્રાવણનું સંગઠન તેની સાંદ્રતા અભિવ્યક્તિ કરીને વર્ણવી શકાય કે દ્રાવણમાં કોણ કેટલું છે એ સાંદ્રતા વડે કહી શકાય સાંદ્રતાને ગુણાત્મક અથવા જથ્થાત્મક તરીકે અભિવ્યક્ત કરી શકાય છે મતલબ કે જથ્થાત્મક માત્રા છે પ્રમાણ ઉપર આધારિત છે ઉદાહરણ તરીકે ગુણાત્મક રીતે આપણે કહીએ તો દ્રાવણ મંદ છે એટલે કે દ્રાવ્ય ઘણો ઓછો છે અને દ્રાવણ સાંદ્ર છે તો દ્રાવ્ય ઘણો વધારે છે એનો મતલબ એવો થાય બરાબર આ આપણે ગુણાત્મક રીતે કીધું એમાં કોઈ ફિક્સ આંકડો ના હોય જો તમે જથ્થાત્મક રીતે વાત કરો પરંતુ વાસ્તવિક જીવનમાં આ પ્રકારનું વર્ણન ઘણું ગૂંચવાળા ઊભા કરે છે એટલે આપણે જથ્થાત્મક રીતે જ આગળ જશું એટલે કે ચોક્કસ આંકડા પકડીને ચાલશું બરાબર

બરાબર આપણે એનું સૂત્ર બનાવીએ બરાબર પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ તો એ સૂત્ર શું થાશે તો તમારા દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવણનું દળ એટલે ટોટલ ગુણ્યા સો બરાબર ચાલો ઉદાહરણ તરીકે જો દસ ટકા ગ્લુકોઝ દળથી હોય પાણીમાં

સોડિયમ હાઈપોક્લોરાઈડ પાણીમાં હોય એમાં એટલે કે ત્રણ પોઈન્ટ બાસઠ ગ્રામ સોડિયમ હાઈપોક્લોરાઈડ હશે અને બાકીનો છ પોઈન્ટ આડત્રીસ ગ્રામ પાણી હશે સોરી છ નહીં ચોરાણું પોઈન્ટ આડત્રીસ ગ્રામ પાણી હશે આ આપણું પહેલું સૂત્ર થયું દળથી ટકાવારી હવે કદ થી ટકાવારી તો હવે દળની જગ્યાએ કદ આવી જશે તમારા દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવણનું કદ ગુણ્યા સો એટલે પર્સન્ટેજ વી બાય વી પર્સન્ટેજ વી બાય વી બરાબર એમાં દ્રાવ્યનું કદ છેદમાં દ્રાવણનું વી ટી ગુણ્યા સો બરાબર એમ એલમાં ઉદાહરણ તરીકે જો તમે એનું કુલ કદ કેટલું થયું સો એમ બરાબર જુઓ પાંત્રીસ ટકા વી બાય વી ઇથિલિન ગ્લાયકોલ નું દ્રાવણ જે એક પ્રતિહિમ એટલે કે હિમ નિરોધી છે જે કારમાં એન્જિનના શીતન માટે વપરાય છે આ ખાસ યાદ રાખજો દ્રાવણ પાણીમાં બનાવેલું એન્જિનને ઠંડુ રાખવા માટે વપરાય છે બરાબર આ સાંદ્રતાને પ્રતિહિમ પાણીનું ઠારણ બિંદુ હવે આ સાંદ્રતાએ પાણીનું ઠારણ બિંદુ એટલે કે એની બરફ બનવાનું તાપમાન જે છે એ માઇનસ સત્તર પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે આ એક એક માર્ક ના પ્રશ્ન એમસીક્યુ પચાસ એમસીક્યુ છે તમારા એમાં પૂછાય આવા પ્રશ્ન એટલે આ વસ્તુ ખાસ યાદ રાખજો બરાબર ચાલો ત્યાર પછી છે દળ કદ ટકાવારી દળ કદ ટકાવારી આ એક અન્ય એકમ છે જે સામાન્ય રીતે ઔષધિમાં વપરાય છે અને ફાર્મસીમાં એટલે કે ઔષધિ નિર્માણમાં વપરાય છે જે સો એમ એલ દ્રાવણમાં વગાડેલ દ્રાવ્યનું કદ છે

આ એકમ ક્યારે વાપરવાનો તો જ્યારે દ્રાવ્ય અતિ અલ્પ માત્રામાં હોય અતિ અલ્પ એટલે બહુ ઓછા પ્રમાણમાં હોય ત્યારે આપણે પાર્ટ્સ પર મિલિયન વાપરીએ છીએ એનું સૂત્ર યાદ રાખજો ઘટકના પાર્ટ્સની સંખ્યા છેદમાં દ્રાવણના બધા જ પાર્ટ્સની સંખ્યા ગુણ્યા દસ ની છ ઘાત ખાસ ધ્યાન આપજો ઘટકના પાર્ટ્સની સંખ્યા છેદમાં દ્રાવણના બધા જ પાર્ટ્સની સંખ્યા કુલ સંખ્યા ગુણ્યા સો હલો એટલે કે સૂત્ર પીપીએમનું શું થયું પાર્ટસ પર મિલિયન જોજો એકદમ સરળ વસ્તુ છે તમારા દ્રાવ્યની સંખ્યા એટલે હું દ્રાવ્યની સંખ્યા લખું છું અહીંયા બરાબર એન એસ છેદમાં ટોટલ સંખ્યા દસ ની છ વાત સંખ્યા છે મોલ નથી બરાબર પાચ પર મિલિયન ટકાવારીમાં દર્શાવ્યા પ્રમાણે સાંદ્રતા પાંચ પર મિલિયન ને દળથી દઢ કદથી કદ અને દળથી કદમાં પણ દર્શાવી શકાય છે એટલે કે ઉપર આપણે જે ટકાવારીના સૂત્ર લીધા છે એને પર બદલાવવું હોય તો તમે બદલાવી શકો છો ગુણ્યા ઘાત કરો તો બરાબર હાલો અહીંયા આપ્યું છે એક લીટર દરિયાનું પાણી જેનું વજન એકસો ત્રીસ ગ્રામ થાય દરિયાનું તમે એક લીટર પાણી લ્યો એટલે એકસો ત્રીસ ગ્રામ એનું વજન થાય એની અંદર છ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત ઓક્સિજન દ્રાવ્ય હોય આટલી ઓછી સાંદ્રતાને પાંચ પોઈન્ટ નવ ગ્રામ પ્રતિ દસની છ ઘાત એટલે પાંચ પોઈન્ટ આઠ એના પીપીએમ થયા શું કર્યું બહુ સરળ એની અભિવ્યક્તિ છે કે તમે છ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત હતી એના ભાંગિયા એક હજારને ત્રીસ કર્યા અને ગુણિયા દસની છ ઘાત કરી એટલે તમને એના પાર્ટ્સ પર મિલિયન મળી ગયા બરાબર જોવો જોઈએ આપણે ગણીએ શું થયું છ ગુણ્યા દસની માઇનસ ત્રણ ઘાત છેદમાં એક હજાર ને ત્રીસ ગુણ્યા દસની છ ઘાત હાલો જોઈ આનો હિસાબ કરો જોઈ ચાલો સૌથી પહેલાં છ ભાંગ્યા એક હજાર ત્રીસ એટલે આવશે જીરો પોઈન્ટ ડબલ ઝીરો અઠ્ઠાવન ગુણ્યા દસની છ ઘાત એટલે એક બે ત્રણ ચાર છ જીરો એટલે આવશે પાંચ હજાર આઠસો ને અને એના ભાંગિયા દસ ની માઇનસ ત્રણ એટલે ભાંગિયા હજાર એ આવે છે પાંચ પોઈન્ટ બ્યાસી પાંચ પોઈન્ટ આ થઈ ગયું સૂત્ર બરાબર જોવો જોઈ પાટસ પર મિલિયન બીજી અલગ રીતે પણ દર્શાવી શકાય છે એનો બીજો એકમ થાય માઇક્રોગ્રામ એમ ઇનવર્સ અથવા તો પીપીએમમાં પણ એને બતાવી શકાય ત્યાર પછી મોલંશ નું સૂત્ર તો તમને આવડે જ છે બરાબર દ્રાવ્યના મોલ છેદમાં કુલ મોલ બરાબર જો અહીંયા આપેલું છે સૂત્ર આ તો તમને ઓલરેડી આવડે છે બરાબર ચાલો જો તમારી પાસે એક થી વધારે ઘટકો હોય તો બધા ઘટકોના મોલ ઉપર જે ઘટકનું શોધવાનું છે એના મોલ અને બધા મોલંશ સરવાળો એક થાય આ તો ખબર જ છે મોલંસ એકમ દ્રાવણના કેટલાક ભૌતિક ગુણધર્મોને સંબંધિત કરવામાં ઘણો ઉપયોગી થાય છે જેમ કે દ્રાવણની સાંદ્રતા અને બાષ્પ દબાણ અને વાયુ મિશ્રણો સમાવિષ્ટ દ્રાવણોની સાંદ્રતાનું વર્ણન કરવા માટે મોલન્સ ઉપયોગી છે કેટલો વાયુ ઓગળેલો છે એ મોલન્સ દ્વારા આપણે ગણી શકીએ તમને ખબર હોય તો મોલન્સ આપણે કેપીના સૂત્રમાં અગિયારમાં બહુ વાપરતા હતા બરાબર આંશિક દબાણ ગોતવા માટે ચાલો હવે દાખલા ગણીએ આપણે ખાસ ધ્યાન આપજો કોયડો બે પોઈન્ટ એક સૌથી પેલા ચાલો વીસ ટકા દરથી ઇથિલિન ગ્લાયકોલ લીધું છે તો ઇથિલિન ગ્લાયકોલ ના મોલ અંશ ગણવાનું કીધું છે ચાલો વીસ ટકા દરથી ઇથિલિન ગ્લાયકોલ છે બરાબર ચાલો અહીંયા આપણે દાખલો ગણીએ બરાબર હાલો ખાસ ધ્યાન આપજો પેલો દાખલો આપણો વીસ ટકા દળથી છે એટલે વીસ ટકા ડબલ્યુ બાય ડબલ્યુ છે બરાબર આપણું સૂત્ર શું છે તો પર્સન્ટેજ ડબલ્યુ બાય ડબલ્યુ બરાબર ઇથિલિન ગ્લાયકોલનું દળ છેદમાં કુલ દળ ગુણ્યા સો બરાબર માટે અહીંયા વીસ મૂકી દો અહીંયા ડબલ્યુ વન ઇથિલિન ગ્લાયકોલ છેદમાં કુલ દળ ગુણ્યા સો ચાલો માટે ડબલ્યુ વન ના છેદમાં ડબલ્યુ બરાબર કેટલું આવે છે ઝીરો પોઈન્ટ બે હવે તમારી પાસે ડબલ્યુ વન નથી કે તમને અહીંયા કુલ દળ મળી જાય તમને કીધું છે જોવું જોઈએ નથી કીધું તો આપણે શું કરવાનું ધારવું પડશે અહીંયા બરાબર એટલે કે ધારો કે સો ગ્રામ સો ગ્રામ દ્રાવણમાંથી વીસ ગ્રામ ઇથિલીન ગ્લાયકોલ છે અને એસી ગ્રામ પાણી છે બરાબર તો હવે બેના મોલ ગોતી લેવો જોઈએ અહીંયાથી દાખલો તમારો સીધો થઈ જાય એકદમ સરળ રીતે ચાલો એકદમ સરળ રીતે દાખલો થઈ જાય હવે ઇથિલિન ગ્લાયકોલનું પહેલાં તો અણુસૂત્ર આપણને ખબર હોવી જોઈએ સી ટુ એચ સિક્સ ઓ ચાલો હવે પેલા આપણે અણુભાર ગોતી ઇથિલિન ગ્લાયકોલનું બરાબર કેટલું છે અણુસૂત્ર સી ટુ એચ સિક્સ ઓ બરાબર ચાલો મતલબ બે કાર્બન એટલે કે બાર દુ ચોવીસ વધતા છ હાઇડ્રોજન વધતા સોળ બત્રીસ ચાલો 30 ને બત્રીસ બાસઠ એનો અણુ આવ્યો એટલે એના મોલ ગોતો તો ઇથિલિન ગ્લાયકોલના મોલ કેટલા થશે વીસ ભાગ્યા બાસઠ ચાલો જોઈએ વીસ ભાગ્યા બાસઠ એના મોલ થયા વીસ ભાગ્યા બાસઠ એટલે એ આવે છે ઝીરો પોઈન્ટ બત્રીસ बत, 25 બરાબર એવી જ રીતે આપણે ચાલો એસી ભાંગિયા અઢાર કરો એટલે જવાબ આવશે ચાર પોઈન્ટ ચાર 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 ચાલો હવે કુલ મોલ કેટલા થયા એન ટોટલ બે નો સરવાળો કરો તો જીરો પોઈન્ટ ત્રણસો બાવીસ પાંચ પ્લસ ચાર પોઈન્ટ ચાર 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 બરાબર જીરો પોઈન્ટ બત્રીસ પચીસ એનો સરવાળો આવે છે ચાર પોઈન્ટ સાત ચાલો બરાબર તો હવે આપણે મોલંશ જોઈએ છીએ ગ્લાયકોલના એકદમ સરળ તો ગ્લાયકોલના મોલ છેદમાં કુલ મોલ આ તો તમને આવડે જ છે આવા દાખલા આપણે સા અગિયારમાં માં ગઈને તા એટલે જીરો પોઈન્ટ ત્રણ બે બે પાંચ ભાંગ્યા ચાર પોઈન્ટ એનો જવાબ આવશે જીરો પોઈન્ટ સડસઠ પાસઠ જોવો જોઈએ પાણીના એકમાંથી બાદ કરી નાખો તો આ રીતે તમે મોલંસ ગણી શકો છો બરાબર મોલારીનું સૂત્ર તો આપણે હમણાં જ શીખા દ્રાવ્યના મોલ કીધા છે મોલને છૂટું પાડો જોઈએ તો દળના છેદમાં અણુભર થઈ જશે ને છેદમાં કદ લીટર ચાલો હવે આ દાખલો તમારે જાતે ગણવાનો આપણું જોઈ આપણું સૂત્ર બરાબર ચારસો પચાસ તો વી આવી ગયું તમારી પાસે ચારસો પચાસ પાંચ ગ્રામ એન આવી ગયું પાંચ ડબલ્યુ બરાબર પાંચ અને એન અણુભાર થાય ચાલીસ બધી કિંમત મૂકી દો એટલે તમને ડાયરેક્ટ મોલારિટી મળી ગઈ સિમ્પલ બરાબર ત્યાર પછી મોલાલિટી તો એનું સૂત્ર મેં તમને કીધું તું બરાબર સૂત્રમાં સીધી કિંમત જ મૂકવાની થશે તમારે જોઈ રહ્યું પંચોતેર ગ્રામ બેન્ઝિન છે અને બે પોઈન્ટ પાંચ ગ્રામ ઇથેનોઇક એસિડ છે તો છેદમાં બે પોઈન્ટ પાંચ ગ્રામ સોરી છેદમાં પંચોતેર અંશમાં બે પોઈન્ટ પાંચ બરાબર મૂકો સૂત્રમાં કિંમત અહીંયા બે પોઈન્ટ પાંચ હજાર અહીંયા પંચોતેર હાલો અને ઇથેનોલ ઇથેનોલિક એસિડનું દળ કેટલું થાય સાહીઠ બરાબર તો અહીંયા આવશે સાહીઠ બે પોઈન્ટ પાંચ હજાર સાઠ ને પંચોતેર એટલે સીધી તમને મોલાલિટી મળી ગઈ સૂત્રમાં ડાયરેક્ટ કિંમત જ મૂકવાની છે એટલે બે પોઈન્ટ ત્રણેય તમારે કરવાનું છે ત્યારબાદ લખાણ સંબંધિત પ્રશ્નની વાત કરીએ તો લખાણ સંબંધિત પ્રશ્ન હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સોલ્વ કરાવીશ બરાબર આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ થેન્ક યુ સો મચ